સ્વાગત છે મારી ચેનલમાં આ ચેનલમાં ગણિત વિજ્ઞાનને લગતા વિડીયો મૂકવામાં આવે છે જો આપ આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરો દસ વિશે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો બાળકો કે એક અહીંયા એ છે પછી બી કેટલી વાર છે બે વાર એક વાર એ અને બી બે વાર તો આવી રીતે આપણે આગળ પેટર્ન લખવાની છે એ એકવાર આવશે તો બી બે વાર આવશે એ એકવાર બરાબર એવી જ રીતે બીજી પેટર્ન શું કહેવા માંગે છે તો બીજી પેટર્ન તમે જોઈ શકો છો છ સાત આઠ તો નવ દસ અગિયાર બાર તેર ક્રમશઃ એકડા આગળ લખવાના છે અહીંયા કલમ ખટારો તો ખ થી ચાલુ કરીને કલમ ખટા ખ પછી ઘ ઘ તો ઘ આવી રીતે તમારે પેટર્ન આગળ વધારવાનું છે અહીંયા જો પેલા એક પાંદ હતું પછી બે પાંદડી પછી ત્રણ તો અહીંયા કેટલી આવશે ચાર આવશે હવે અહીંયા આગળ પેટર્ન વધારવાની છે તો એકસો એકાવન પછી બાવન ત્રેપન એકસો ચોપન એકસો પંચાવન એકસો છપ્પન બરાબર છે ત્યાર પછી જુઓ તો ચાર નાખીએ તો છ થાય છવ્વીસમાં ચાર નાખશો તો ત્રીસ થશે ચાર નાખો તો ચોત્રીસ એટલે દરેકમાં કેટલાનો ઉમેરો થાય છે ચારનો ઉમેરો થાય છે મેં અહીંયા સમજાવવા માટે પ્લસ ચાર દરેકમાં લખેલું છે ત્યાર પછી જુઓ તો બસો એ ત્રણસો બી ચારસો સી પાંચસો ડી બરાબર તો છસો એ અને સાતસો શું આવશે એફ આવશે હવે આગળ પેટર્ન લખવાની છે ગોળ પછી ત્રિકોણ ગોળ ત્રિકોણ ગોળ ત્રિકોણ ગોળ ને સાત ક્રમશ આગળ વધારવાની છે હવે અહીંયા જુઓ લમચોરસ પછી ત્રિકોણ લમચોરસ ત્રિકોણ લમચોરસ ત્રિકોણ લમચોરસ ને ત્રિકોણ બરાબર દસ દસ નો તફાવત છે દરેકમાં દસ દસ ઉમેરાય છે દરેકમાં કેટલા ઉમેરાય છે દસ તો જો દસ પછી વીસ વીસ પછી ત્રીસ ત્રીસ પછી ચાલીસ ચાલીસ પછી પચાસ પચાસ પછી સાઈઠ સાઈઠ પછી સિત્તેર સિત્તેર પછી એસી તો આ રીતે તમારે આગળ પેટર્ન પૂરી કરવાની છે અહીંયા જુઓ તો પચીસ પછી ડાયરેક્ટ અઠયાવીસ એટલે ત્રણનો વધારો થયો અઠ્યાવીસ પછી ડાયરેક્ટ શું થયા એકત્રીસ એટલે કે ત્રણનો વધારો થયો એકત્રીસ પછી ચોત્રીસ થાય એટલે ત્રણનો વધારો ચોત્રીસ પછી શું થશે ત્રણનો વધારો એટલે થશે અને ત્રણનો વધારો એટલે શું આવશે ચાલીસ આવશે તો આ રીતે તમારે પેટર્ન આગળ પૂરી કરવાની છે હવે અહીંયા જુઓ અહીંયા પેટર્ન કઈ કઈ છે પાંચ દસ પંદર વીસ પચીસ ટૂંકમાં પાંચનો ઘડયો છે પાંચ પાંચ ઉમેરવાના છે ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાહીઠ પાસઠ બરાબર દરેકમાં કેટલા ઉમેરવાના છે પાંચ પાંચ ઉમેરવાના છે હવે પાંત્રીસ પિસ્તાલીસ પંચાવન પાસે દરેકમાં પાંચ પાંચ પાછા ઉમેરો તો પંચ્યાસી ને સોરી દસ દસ ઉમેરો તો કેટલા થાય છે પંચ્યાસી પંચાણું ને એકસો પાંચ એવી રીતે એકી સંખ્યા એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર ઓગણીસ એકવીસ આ દરેક સંખ્યા કેવી છે એકી સંખ્યા છે બરાબર છે હવે અહીંયા જુઓ તો બે એકી સંખ્યા છે તો કે બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર હવે અહીં ખાલી જગ્યામાં શું આવશે તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો ત્યાર પછી આપણે જોઈએ તો સો અઠાણું છન્નું ચોરાણું બાણું નેવું અઠ્યાસી ને ચોરાશી હું કામ બબેનો શું થાય છે બાળકો ઘટાડો થાય છે ત્યાર પછી જુઓ અગિયાર એકવીસ એકત્રીસ એકતાલીસ તો દરેકમાં દસ દસ નો શું થાય છે વધારો એટલે અગિયાર એકવીસ એકત્રીસ એકતાલીસ પછી એકાવન એકસઠ ને એકોતેર અહીંયા ખાલી જગ્યા તો શું આવત બરોબર છે હવે અહીંયા જુઓ તો મન નમ મન નમ એવી રીતે તમારે ક્રમશઃ કરવાનું છે અહીંયા એકડા છે એક બે ત્રણ ચાર પાંચ છ લખવાના છે હવે દિયા 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 જીમિત 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 તમારે અહીંયા લખવાનું છે બરાબર એ ક્રમશઃ આગળ લગાડવાનું છે ત્યાર પછી લાભ શુભ લાભ શુભ લાભ શુભ લાભ શુભ તમારે આગળ વધારવાનું છે ત્યાર પછી ગુજરાતી ગણિત અંગ્રેજી ગુજરાતી ગણિત અંગ્રેજી ગુજરાતી બરાબર ત્યાર પછી સવાર બપોર સાંજ રાત તો સવાર બપોર સાંજ રાત એવી રીતે આગળ વધારવાનું છે અહીંયા ક પછી અહીંયા જો ખાસ જોજો બાળકો અહીંયા જો ક એક વખત છે અને ખ કેટલી વખત આવ્યા બે વખત અહીંયા ક એક વખત છે અને ખ કેટલી વખત આવ્યા ત્રણ વખત હવે ક એક વખત છે તો ખ કેટલી વખત આવવા જોઈએ ચાર વખત જો મેં અહીંયા ચાર વખત કરેલા છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી આગળ જઈએ તો નીચેની પેટર્ન જુઓ અને સમજો તો જો અહીંયા ત્રિકોણ તીર છે ઉપરની બાજુ અહીંયા નીચે ઉપર ઉપર નીચે નીચે ત્રિકોણ વર્તુળ ચોરસ ત્રિકોણ વર્તુળ ચોરસ એમ ક્રમશ આવે છે પછી અહીંયા ચોરસની અંદર વર્તુળ પછી અહીંયા વર્તુળની અંદર ચોરસ પછી અહીંયા ચોરસની અંદર વર્તુળ પછી અહીંયા વર્તુળની અંદર ચોરસ તો આવી રીતે ક્રમશઃ પેટર્ન આગળ વધે છે બરાબર તો રાબેતા મુજબ જો અહીંયા તમને એક પેટર્ન આપી છે એ તમારે કેમ આગળ વધારવી પેટર્ન બે પાંદડી ચાર પાંદડી તો એવી ને એવી આકૃતિ અહીં તમારે બાજુમાં વધારવાની છે બાજુમાં બનાવવાની છે એવી જ રીતે અહીંયા તમારે પેટર્ન બનાવવાની છે એવી જ રીતે અહીંયા જુઓ પેલા આ બાજુ હતું પછી ઉપર ગયું પછી આ બાજુ તો હવે ક્યાં આવશે નીચે આવશે પછી આ બાજુ આ બાજુ તો તમારે એવી રીતે પેટર્ન આગળ વધારવાની છે ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા જુઓ જોઈ શકો છો તમે એ વન બી ટુ સી થ્રી ડી ફોર ઈ ફાઈવ અને એફ સિક્સ ટૂંકમાં એ લખી અને એની બાજુમાં એકડા લખવાના છે પછી એ વન પછી બી અગિયાર એટલે દરેકમાં કેટલાનો ઉમેર તો કરવાનો છે અહીંયા દસનો કર્યો બરાબર જો અહીંયા દરેક જગ્યાએ જો અગિયાર પછી એકસો અગિયાર પછી તો એક હજાર એકસો અગિયાર પછી અગિયાર હજાર એકસો અગિયાર તો આવી રીતે તમારે આવશે પછી જુઓ અહીંયા નવસો એક આઠસો એક સાતસો એક છસો એક ને પાંચસો એક ક્રમશઃ ઘટતા જાય છે બરાબર હવે જો અહીંયા તો બે પછી ચાર ચાર પછી છ બરાબર અહીંયા એ પછી બી બી પછી શું આવશે સી તો આવી રીતે પેટર્ન છે ત્યાર પછી જુઓ તો અહીંયા તમારે પેટર્ન તમારી રીતે અંક મૂકવાના છે તો મેં અગિયાર એકવીસ એકત્રીસ એકતાલીસ એકાવન એકસઠ એટલે કે દસ દસનો ઉમેરો થાય એવા અંક મૂકેલા છે પછી અહીંયા પાંચનો ઉમેરો થાય એવા અંક લખ્યા છે પાંચ દસ પંદર વીસ અને પચીસ પછી અહીંયા ત્રણ નો અંક ઉમેરા એવા મૂક્યા છે ત્રણ છ નવ બાર અને પંદર ત્યાર પછી મેં અહીંયા સો નો ઘટાડો થાય એવો લખ્યો છે એક હજારમાંથી સો જાય તો નવસો નવસો માંથી સો જાય તો આઠસો આઠસો માંથી સો જાય તો સાતસો સાતસો માંથી સો બાદ કરીએ એટલે છસો અને છસો માંથી સો બાદ કરીએ એટલે પાંચસો આવે છે તો આવી રીતે ક્રમશ સો સો ઘટાડતા જવાના છે હવે બાળકો આવે છે જાદુઈ ચોરસ કે જેનો આડો ઊભો ત્રાસો દરેક સરવાળો પંદર થાય દાખલા તરીકે અહીંયા જુઓ સાત ને બે નવ નવ સાત વત્તા બે નવ નવ ને છ પંદર એટલે કેટલા થયા પંદર ચાર ને ત્રણ સાત સાત ને આઠ પંદર હવે ઊભો સરવાળો કરો તો બે ને નવ અગિયાર અગિયાર ને ચાર પંદર તો આ ઊભો પંદર સરવાળો થયો સાત ને પાંચ બાર બાર ને ત્રણ પંદર છ ને એક સાત સાત ને એક સાતને ને આઠ પંદર તો જો સરવાળો પંદર થાય છે બાળકો ખાસ જો આ તમને ખાસ છે બરાબર આ ખૂબ અગત્યનું છે ગમે તે તમને કીધું હોય ત્રણ બાય ત્રણ નું ગમે એટલા સંખ હવે તમારે શું કરવાનું અહીં એકડા લખી નાખવાના ત્રણ બાય ત્રણ એકથી નવ અંક લેવાના કીધા છે ને તો આ એક બે અને આ ત્રણ બરાબર પછી શું લખવાનું ચાર પાંચ છ પછી શું કરવાનું સાત આઠ અને નવ લખી નાખ્યા હવે તમારે શું કરવું સામ સામેના અંક લખવાના અહીંયા કેટલા અંક છે ત્રણ તો અહીંયા લખી નાખવાના બરાબર અને આ આખાનું તો આપણે કાઢ નાખવાનું હવે અહીંયા કેટલા છે સાત તો અહીંયા સાત લખી નાખવાના અને આખાનું તો આપણે વધારાનું પેન્સિલથી દોઈ હતું હવે અહીંયા કેટલા છે નવ તો અહીંયા આપણે નવ લખવાના અને આ ખાસું ખાનું વધારાનું છે કાઢી નાખવાનું અહીંયા કેટલા છે એક તો અહીંયા લખી નાખવાના તો જો બાળકો આપણું આ કોષ્ટક પૂરું થઈ ગયું આ તમે જોઈ શકો છો આ બધું કાઢી નાખવાનું છે બરાબર છે તો આપણે માત્ર કેટલું ધ્યાન રાખવાનું છે આ આપણે ચોરસ લેવાનું છે એ

આપણે અત્યારે વિડીયો લાંબો થઈ જાય એટલે અત્યારે શીખવાડતો નથી પરંતુ અંક આ રીતે તમારે ચોતરી થાય છે ત્યાર પછી આગળ જઈએ તો અંકોનું ટાવર છે તો અહીંયા તમે જોઈ શકો છો પંદર વત્તા વીસ તો પાંત્રીસ વીસ વત્તા કેટલા થાય છે પિસ્તાલીસ પાંત્રીસ વત્તા પિસ્તાલીસ કેટલા થાય છે એસી એટલે અંકનો નો સરવાળો કરીને ટાવર ઉભું કરેલું છે હવે સરવાળાની પેટર્ન તો એક વત્તા બે વત્તા ત્રણ બધાનો સરવાળો કરો એટલે છ થાય એવી રીતે બે વત્તા ત્રણ બધાનો સરવાળો કરો તો આપણે અહીંયા પૂરું કરવાનું છે તો કે અહીંયા ત્રણ થી બે થી ચાલુ કર્યું તો બે ત્રણ ચાર હવે ત્રણ થી ચાલુ કર્યું એટલે ત્રણ ચાર પાંચ હવે અહીંયા ચાર થી ચાલુ કર્યું એટલે ચાર પાંચ છ હવે અહીંયા પાંચ થી ચાલુ કર્યું એટલે પાંચ છ સાત બધાનો સરવાળો તમારે અહીંયા લખવાનો છે